વર્ષો સુધી ચર્ચાનો મુદ્દો બનેલા ઈશ્વર જહાં એન્કાઉન્ટર કેસમાં હવે વણઝારા અને અમીનને મળી છે મોટી રાહત. કોર્ટે આ કેસમાં બંને ભૂતપૂર્વ અધિકારીઓને કર્યા છે ડિસ્ચાર્જ. આખરે ઈશ્વર જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આઈપીએસ ડીજી વણઝારા અને પૂર્વ ડીવાયએસપી એન કે અમીનને મળી છે સૌથી મોટી રાહત. સીબીઆઈ કોર્ટે આ બંને ભૂતપૂર્વ અધિકારીઓને ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાંથી ડિસ્ચાર્જ કર્યા છે. રાજ્ય સરકારે આ બંને સામે કાર્યવાહીની મંજૂરી ન અપાતા તેમને મુક્તિ મળી છે. ડીજી વણઝારા અને એન કે અમીનને ડિસ્ચાર્જ માટે અમદાવાદની સીબીઆઈ કોર્ટમાં અરજી કરી હતી, જેના પર સીબીઆઈ કોર્ટના જજ જે કે પંડ્યાએ ચુકાદો આપતા બંનેને 15,000 બોન્ડ પર જામીન મુક્ત કર્યા છે. મંજૂરી મળે તો જ આ કેસો અમારી સામે ચાલી શકે. એ સ્ટેન્ડ ભારતની ઉપરથી માંડી અને નીચેની સંપૂર્ણ જ્યુડિશરીએ લીધેલું હતું અને એ સ્ટેન્ડના અંતર્ગત ગુજરાત રાજ્યએ, ગુજરાત સરકારે આ કેસ અમારી સામે ન ચલાવવા માટે સેન્ક્શન આપ્યું નથી, મંજૂરી આપી નથી. અને એના કારણે આજે હું અને ડોક્ટર અમીન, મારા સાથી અધિકારી, ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાંથી અમે દોષમુક્ત જાહેર થયા છીએ. 2004 ઈશરત જહાં અને તેના સાથીઓનું એન્કાઉન્ટર થયું ત્યારથી જ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. 15 જૂન 2004 રોજ ઈશરત જહાં અને તેના સાથીઓનું એન્કાઉન્ટર અમદાવાદ નજીક થયું હતું. બાદમાં આ કેસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓની કાર્યવાહી સામે પણ સવાલ ઉઠ્યા. વણઝારા અને અમીન સહિત 8 અધિકારી સામે ગુનો દાખલ પણ કરવામાં આવ્યો. સપ્ટેમ્બર 2009 અમદાવાદની કોર્ટે કહ્યું કે એન્કાઉન્ટર નકલી હતું. ડિસેમ્બર 2010 એસઆઈટીએ કેસની તપાસ શરૂ કરી. ડિસેમ્બર 2011 હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ કર્યો. ફેબ્રુઆરી 2013 પોલીસ અધિકારી જીએલ સિંઘલની ધરપકડ થઈ, પણ તેમની સામે આરોપો સાબિત ન થયા. મે 2013 પીપી પાંડે વિરુદ્ધ ધરપકડ, વોરન્ટ ઇસ્યુ થયું. જુલાઈ 2013 સીબીઆઈએ આ કેસની ચાર્જશીટ ફાઇલ કરી. મે 2014 સીબીઆઈએ અમિત શાહને ક્લીનચીટ આપી. ફેબ્રુઆરી 2015 સીબીઆઈ કોર્ટે વણઝારાને રાહત આપી. ફેબ્રુઆરી 2016 ડેવિડ હેડલીએ કહ્યું કે ઈશરત જહાં લશ્કરી આતંકવાદી હતો અને હવે વણઝારા તેમજ અમીનને આ કેસમાં મળી છે મોટી રાહત. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.